हेलो नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स गुजराती मीडियम चैप्टर बीजू सब्जेक्ट बीए संचालन सिद्धांतों चैप्टर बेनी अंदर सौ प्रथम प्रश्न है संचालन सिद्धांत प्रस्तावना साथे साथे एनो अर्थ समझाओ। प्रस्तावना आपणे जोईशुं कि संचालन सिद्धांतों ए सदियोंथी चालती प्रवृत्ति है, मतलब कि संचालन ए बहु सदियोंथी चालतुं आव्युं छे। ते उपरांत तमाम देशोमां जोवा मळे छे, मतलब दुनियाना दरेक देशमां संचालन जोवा मळे छे, तेना सिद्धांत पण जोवा मळे छे। जोईए आपणे भारतमां, तो भारतनी अंदर चंद्रगुप्त मौर्य के जेमने राज्यनी शासन व्यवस्थामां संचालन सिद्धांतनो उपयोग करेलो छे, संचालनमां पण उपयोग कर्यो छे। तेवी रीते शिवाजी महाराज, એમને પણ યુદ્ધની રણનીતિ ઘડવામાં સંચાલન સિદ્ધાંતનો ભરપૂર એવો ઉપયોગ કર્યો છે, એવા બે દ્રષ્ટાંત આપણને આપ્યા છે। એક ચંદ્રગુપ્ત મૌર્ય, એમને રાજ્યની શાસન વ્યવસ્થામાં, અને બીજું આપ્યું છે શિવાજી મહારાજ, જેમને યુદ્ધ રણનીતિ ઘડવામાં। એના પછી આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, તો અનેક સંચાલન શાસ્ત્રીઓએ નવા નવા સિદ્ધાંતો આપ્યા છે। તો સંચાલન શાસ્ત્રીઓ એટલે શું, તો આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણી ગયા હતા, જેમાં આપણે લ્યુથર ગ્યુલિક, હેનરી ફ્યોર એ બધા સંચાલન શાસ્ત્રીઓ હતા, તેમણે નવા નવા સિદ્ધાંતો આપ્યા છે। અને આ સિદ્ધાંતો સમયે સમયે શું થતા જાય છે, બદલાતા હોય છે, મતલબ કે એમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ। એના પછી આપણે જોઈએ તો ફેડરિક ટેલરથી લઈને હેનરી ફ્યોર, આપણા સંચાલન શાસ્ત્રીઓ છે, આપણે વાતચીત કરી કે સંચાલન શાસ્ત્રીઓએ નવા નવા સિદ્ધાંત આપ્યા, તો કયા કયા સંચાલન શાસ્ત્રી, તો કે ફેડરિક ટેલરથી લઈને હેનરી ફ્યોર, જેમાં બીજા કયા, ગિલબ્રેથ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ડ્રકર અને સી કે પ્રહલાદ, આવા વિવિધ સંચાલન શાસ્ત્રીઓએ વિવિધ પ્રકારના સિદ્ધાંતો આપ્યા તથા તેમાં પોતાનું શું આપ્યું છે, યોગદાન આપ્યું છે। એના પછી આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, તો હેરોલ્ડ કુંતઝે સંચાલન શાસ્ત્રીઓએ છે, એણે પોતે જે સંચાલનની વિચારધારાઓને જંગલ સાથે સરખામણી કરી છે। હેરોલ્ડ કુંતઝે, આ પૂછાતું હોય છે, ખાસ ધ્યાન રાખજો કે હેરોલ્ડ કુંતઝે જે વિચારધારાઓ છે, જે સંચાલનની વિચારધારા છે, તેને આપણે જંગલ તરીકે સરખામણી કરીએ। ફરી એકવાર રિપીટ કરીશું, તો સૌ પ્રથમ કહ્યું છે કે સદીઓથી ચાલતી આવતી પ્રવૃત્તિ છે, તે ઉપરાંત તમામ દેશોમાં જોવા મળે છે। ઇતિહાસ પર નજર કરીએ, તો ભારતની વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય રાજ્યની શાસન વ્યવસ્થામાં શિવાજી મહારાજે યુદ્ધ રણનીતિમાં તેનો ભરપૂર એવો ઉપયોગ કર્યો છે, એવા દ્રષ્ટાંત આપ્યા છે। એના પછી આગળ જોઈએ તો અનેક સંચાલન શાસ્ત્રીઓએ નવા નવા સિદ્ધાંતો આપ્યા છે, અને સમયે સમયે તેમાં શું થતો જાય છે, બદલાવ થતો જાય છે। ફેડરિક ટેલરથી લઈને હેનરી ફ્યોર છે, ગિલબ્રેથ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ડ્રકર, સી કે પ્રહલાદ જેવા વિવિધ સંચાલન શાસ્ત્રીઓએ વિવિધ સિદ્ધાંતોમાં પોતાનું શું આપ્યું છે, યોગદાન આપ્યું છે। આ નામ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્યાંક ને ક્યાંક આ પૂછાતા હોય છે આ ચેપ્ટરની અંદર જ। એના પછી આગળ જોઈએ તો હેરોલ્ડ કુંતઝ જે સંચાલનની વિચારધારાઓ છે, તેને જંગલ તરીકે ઓળખાવી છે। હવે સંચાલનના સિદ્ધાંતની આપણે અર્થ જોઈશું, તો અર્થમાં આપણને આપ્યું છે કે ધંધાકીય એકમના માનવ વર્તનને સાનુકૂળ કરવા માટે, કે ધંધાની અંદર મનુષ્યના એટલે કે માનવના વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે અમુક શું ઘડવામાં આવશે, નિયમો સિદ્ધાંતો ઘડવામાં આવે છે અથવા તો ઘડવા પડે છે। ફરીવાર, ધંધાકીય એકમમાં માનવ વર્તનને સાનુકૂળ બનાવવા માટે અમુક નિયમો સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી શું થશે, નિયમોને સિદ્ધાંત ઘડવાથી શું થશે, ધ્યેય સિદ્ધિનું કાર્ય કેવું બને છે, સરળ બને છે। આ સિદ્ધાંતને સંચાલન સિદ્ધાંત કહે છે। ફરીવાર રિપીટ કરીશું વિદ્યાર્થી મિત્રો, કે ધંધાકીય એકમમાં માનવ વર્તનને સાનુકૂળ બનાવવા માટે, એટલે કે મનુષ્યનું જે વર્તન છે એ બધા વચ્ચે સારા સંબંધો એનું અનુકૂળ જળવાઈ રહે તે માટે અમુક શું ઘડવામાં આવશે, નિયમો સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે। આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંત કહીશું। આગળ જોઈશું કે આ સંચાલનના સિદ્ધાંત શું છે, તો એક રીતે આ સંચાલનના સિદ્ધાંતો એ માર્ગદર્શક ભૂમિકા ભજવે છે, મતલબ કે અલગ અલગ રીતે સંચાલન શાસ્ત્રીઓને આ શું પૂરું પાડે છે, માર્ગદર્શન પૂરું પાડે છે। તે ઉપરાંત સંચાલન સિદ્ધાંતો નિયમો નથી, એ કોઈ નિયમ નથી કે આપણે ફોલો કરવાના છે, એ નિયમ નથી, પરંતુ એક ધારણા છે, રૂઢિ છે, જે અનુભવનો નિચોડ છે। કેમ અનુભવનો નિચોડ, આ ખાસ પૂછાતું હોય છે, સંચાલન સિદ્ધાંતો શું છે કે અનુભવનો નિચોડ, કારણ કે સંચાલનના જે સિદ્ધાંતો છે એ અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓ જે અનુભવ્યું છે એના આધારે તૈયાર થયા છે, એમના અનુભવના આધારે તૈયાર થયા છે, એટલે અનુભવનો નિચોડ કહેવાય છે। એના પછી કહ્યું છે કે અમલીકરણથી, એટલે કે સંચાલન સિદ્ધાંતનો જો તમે અમલ સારી રીતે કરો તો પરિણામ કેવા પ્રાપ્ત થાય છે, સચોટ સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે। એના પછી જોઈએ તો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો એક શું ગણવામાં આવે છે, ભાગ ગણવામાં આવે છે, એક પ્રણાલીનો શું ગણ્યો છે, ભાગ। ફરીવાર,
તે એક માર્ગદર્શન પૂરું પાડે એટલે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. પછી કીધું છે નિયમ નથી, સંચાલન સિદ્ધાંત નિયમ છે નહીં, માત્ર શું છે, ધારણા છે, નિયમો છે, અનુભવનો નિચોડ છે. એના પછી અમલીકરણથી સચોટ શું થાય છે, પરિણામ પ્રાપ્ત થાય છે, કોના અમલીકરણથી, તો કે સંચાલનના સિદ્ધાંતના. એના પછી ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલિકાનો એક શું ગણવામાં આવશે, ભાગ ગણવા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે પ્રસ્તાવનાની ચર્ચા કરી તે ઉપરાંત શેની વાતચીત કરી અર્થ. વિદ્યાર્થી મિત્રો આટલું આપણે યાદ કરવું પડશે જેથી આપણે જે તે પ્રશ્નની અંદર તેને વ્યવસ્થિત રજૂઆત કરી શકીશું. થેન્ક યુ.